The Purushottam Cooperative Farmers Cotton Ginning and Processing Society ની વ્યવસ્થાપક કમિટીના સભ્યોની ચૂંટણી બિનહરીફ બન્યા બાદ હવે પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે આગામી તારીખ 27 એપ્રિલના રોજ મંડાર બેઠકમાં નામો નક્કી કરાશે. કોડી પટેલે પાટીદાર પટેલ સમાજના દાવેદારો વચ્ચે રાજકીય ગણિત પણ મંડાશે તેવું જાણવા મળ્યું છે. દી પુરુષોત્તમ ફાર્મ્સ કોઓપરેટિવ કોટન જીનિંગ એન્ડ પ્રોસેસિંગ સોસાયટીની વ્યવસ્થાપક કમિટીના સભ્યોની ચૂંટણી બિનહરીફ બની હતી. તે સભ્ય મંડળી અને બે વ્યક્તિની બેઠક મળી તમામ બેઠક બિનહરીફ થતાં ડિરેક્ટરના નામનું ગેઝેટ પ્રસિદ્ધ કરાયું હતું. હવે આગામી તારીખ 27 એપ્રિલને ગુરુવારે બોર્ડ ઓફ ડિરેક્ટરની પ્રથમ બેઠક મળશે. આ બેઠકમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરાશે. આ જયેશ દેલાણ, કિરીટ ગંગારામ, મનોહર પટેલ અને અરવિંદ પટેલની પ્રમુખ ડ્રેસમાં છે. પ્રમુખ અને ઉપપ્રમુખ માટે પાર્ટી હાઈકમાન્ડન્ટ મેન્ડેટ આપશે, જોકે પ્રમુખ પદે પાટીદારોની વરણી થાય તો ઉપપ્રમુખ પદે કોડી પટેલની અને પ્રમુખ પદે કોડી પટેલ તો ઉપપ્રમુખ પદે પાટીદાર ઉમેદવારની વરણી થશે તેવી પણ ચર્ચા રહેલી છે. ઉલ્લેખનીય બાબત એ છે કે કિરીટ ગંગારામે સુરત ડિસ્ટ્રિક્ટ બેંકની ચૂંટણીમાં પાર્ટીના મેન્ડેટની અવગણના કરી ચૂંટણી લડવા ફોર્મ ભર્યું હતું. દરમિયાન કિરીટ ગંગારામને પાર્ટીથી અવગણના કરવાનું પણ પુરુષોત્તમ ફાર્મસી ચૂંટણીમાં ભારે પડી શકે છે. અજય કુરશી સાથે પ્રકાશવાળા.